નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. કણ કણમાં પ્રકૃતિની પાઠશાળા ઉપસ્થિત છે. જિજ્ઞાસા જ્ઞાનને પોકારે છે, નિર્મળ અંતકરણ તેને આકર્ષિત કરે છે. ગુરુ ભક્તિ હોવાથી જ્ઞાન સ્વયંમેવ પ્રગટ થાય છે. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યએ પોતાના વાર્તાલાપો અને સંગોષ્ઠીઓમાં કહેતા હતા કે હું મારી માર્ગદર્શક સત્તાને મારા ગુરુદેવને પ્રત્યક્ષ રૂપે ફક્ત 3 વાર મળ્યો છું, પરંતુ મારા હૃદયથી ગુરુ ભક્તિમાં તેઓ સદૈવ પ્રત્યક્ષ રહે છે અને જીવનના આંગણામાં પર પર જ્ઞાનનું અનુદાન આપતા રહે છે. પ્રકૃતિ સત્પાત્રને ક્યારેય વંચિત રહેવા દેતી નથી અને અપાત્રને ક્યારેય કંઈ મળવા દેતી નથી. સદ્જ્ઞાન માટે સત્પાત્રતાનો અર્થ છે નિર્મળ અંતકરણ, અને અંતકરણની આ પાત્રતા નિષ્કામ કર્મોની નિરંતરતાથી મળે છે. અનાશક્તિથી તેનો વિકાસ થાય છે, ગુરુ પ્રેમથી તેની અભિવૃદ્ધિ થાય છે. આમ થવાથી સદગુરુ સ્વયં અંતકરણમાં વિરાજિત થાય છે. શ્રીમદ ભાગવત પુરાણમાં મહાન યોગી અને મહાસિદ્ધ દત્તાત્રેયની જ્ઞાન પ્રાપ્તિની કથા છે. જ્યારે અનેક ઉપાયોથી તેઓ પોતાના જ્ઞાનથી સંતુષ્ટ ન થઈ શક્યા તો તેઓ સૃષ્ટિકર્તા બ્રહ્માજી પાસે પોતાનું સમાધાન મેળવવા ગયા. બ્રહ્માજીએ તેમને કહ્યું, જેની પાસેથી જ્ઞાનની અનુભૂતિ મેળવવામાં આવે છે તે સદગુરુ તો પ્રત્યક્ષ વ્યક્તિના નિર્બળ અંતકરણમાં સ્વયં વિદ્યમાન છે. આવશ્યક કેવળ આ અંતકરણની આ અવસ્થાને પામવાની છે. જ્યારે વ્યક્તિનું અંતકરણ કસાય કલમશોથી મુક્ત થઈ જાય છે ત્યારે તપ સાધના દ્વારા પોતાના મનના મર વિકાર નષ્ટ થઈ જાય છે તથા નિષ્કામતા અંતકરણને પવિત્ર અને નિષ્કલુષ બનાવી દે છે. ત્યારે મનુષ્ય પોતાની ચારે બાજુ વિસ્તરણીય પ્રવૃત્તિને જોઈને ધર્મ અને અધ્યાત્મનું તત્વજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. સૃષ્ટિકર્તા પાસેથી આ સૂત્ર મેળવીને દત્તાત્રય પૃથ્વી પર પાછા ફર્યા અને તેમણે પ્રકૃતિમાં બનનારી નાની મોટી ઘટનાઓને જોઈને તેનું નિરીક્ષણ કરીને બ્રહ્મ વિદ્યાની અનુભૂતિ મેળવી અને જીવનમુક્ત થઈ ગયા. પ્રકૃતિનું પુસ્તક વાંચીને પોતાની આસપાસ બનતી ઘટનાઓમાંથી જ્યારે તેમણે જીવનબોધ મેળવી લીધો તો તેઓ અવધૂત બનીને વિચરણ કરતા કરતા જન જનને આધ્યાત્મિકતાનો સંદેશ આપવા લાગ્યા. રાજાથી માને રંગ સુરદા, ભોગીથી માદીને યોગી સુરદા, હર કોઈ તેમની અમૃતવાણીનું શ્રવણ કરીને આધ્યાત્મિક આહલાદનો અનુભવ કરવા લાગ્યા. એકવાર મહારાજ યદુએ દત્તાત્રેયને પૂછ્યું, ભગવાન, સંસારના મોટા ભાગના લોકો કામ અને લોભને વંશ કષ્ટ મેળવી રહ્યા છે, એવામાં આપે આ જીવન મુક્ત અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી લીધી? કૃપા કરીને મને એ પણ જણાવો કે આપને આત્મામાં જ પરમાત્માનો અનુભવ કેવી રીતે થાય છે? આપે આ ક્યાં ગુરુના ચરણોમાં બેસીને પ્રાપ્ત કર્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં બ્રહ્મવેતા દત્તાત્રેયે કહ્યું, મેં મારા અંતકરણની નિર્મળતામાં અનેક ગુરુઓનો મુક્ત ઉપદેશ મેળવ્યો છે. આ સાંભળીને રાજા યદુની જિજ્ઞાસા વધારે વધી ગઈ. તેમણે કહ્યું, ભગવાન, આપની જ્ઞાન પ્રાપ્તિની કથા વિસ્તારથી કહો. દત્તાત્રેયે કહ્યું, રાજન, જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે અંતકરણની નિર્મળતામાં સદગુરુને પ્રતિષ્ઠિત કરવા પડે છે, તેમના શરણે સંપૂર્ણ રૂપમાં જવાનું હોય છે. ત્યારે એ જ સદગુરુ આપણને સદજ્ઞાનના અવસર પ્રદાન કરે છે. પણ મને પણ મારા સદગુરુએ 24 ગુરુના માધ્યમથી જ્ઞાન પ્રાપ્તિનો અવસર પ્રદાન કર્યો. આ ગુરુઓમાં પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા,
સોડિયા, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયો, ભમરો, હાથી, મધમાખી, હરણ, માછલી, પિંગલા, વેશ્યા, ટીટોડી, બાળક, કુંવારી કન્યા, બાળ ચલાવનાર, સાપ, કરોળિયો અને મારું આ શરીર છે. રાજા યદુએ કહ્યું, ભગવાન, આમાંના કેટલાય તો જડ અને બુદ્ધિહીન છે, ભલા તેમણે આપને કેવી રીતે ઉપદેશ આપ્યો હશે? દત્તાત્રેય કહ્યું, રાજન, જડ હોવા છતાં પણ પ્રકૃતિ પરમ ચેતન પરમાત્માની લીલા જ તો છે જ. જો આપણું અંતકરણ નિર્મળ અને પરિષ્કૃષ્ટ હોય તો પ્રકૃતિ આપણને પર પર શીખવતી રહે છે. જેવી રીતે પૃથ્વી પાસેથી મેં ધૈર્ય અને ક્ષમાનું જ્ઞાન મેળવ્યું, લોકો પૃથ્વી પર કેટલો આઘાત અને ઉત્પાત કરતા રહે છે પણ તે નથી કોઈ સામે બદલો લેતી અને નથી રોતી કકરતી. પ્રાણી જાણે અજાણે એકબીજાનો અપકાર કરી જ નાખે છે. ધીર વ્યક્તિએ ન તો પોતાની ધીરજ ખોવી જોઈએ અને ન કોઈ પણ ક્રોધ કરવો જોઈએ. વાયુ પાસેથી મેં એ શિક્ષણ મેળવ્યું કે જેવી રીતે અનેક સ્થાનો પર જવા છતાં તે ક્યારે આસક્ત થતો નથી અને કોઈના પણ ગુણ દોષ અપનાવતો નથી, તેવી રીતે સાધક પણ ન કોઈના દોષ ગ્રહણ કરે અને ન કોઈના પ્રત્યે આસક્તિ કે દ્વેષ કરે. જેટલા પણ ચલ અચલ પદાર્થો છે તેનું આશ્રય સ્થાન એક જ છે, આકાશ. આકાશને જોઈને મેં એ જાણ્યું કે આ વિશ્વ બ્રહ્માંડમાં કેટલા પર ચર અચર જીવે છે અને સ્થિર અસ્થિર પદાર્થો છે જેમાં વિદ્યમાન ચેતના બ્રહ્મ સ્વરૂપ સર્વવ્યાપી છે. તેવી જ રીતે જળ સ્વભાવથી જ સ્વસ્થ, મધુર અને પવિત્ર છે. જળને જોઈને જ મેં એ પ્રેરણા મેળવી કે મનુષ્યએ પણ પોતાનો સ્વભાવ સ્વચ્છ, શુદ્ધ, મધુર અને પવિત્ર રાખવો જોઈએ. અગ્નિ તેજસ્વી અને જ્યોતિમય હોય છે તથા તેના પર તેજને કોઈ દબાવી શકતું નથી. તેની પાસે સંગ્રહ પરિગ્રહ માટે પાત્ર નથી અને તે બધું જ ભસ્મ કરી નાખે છે. સારા ખરાબ બધા પદાર્થોને ભસ્મ કરી નાખવા છતાં પણ તે કોઈ વસ્તુનો દોષથી બે પાતો નથી. તેવી જ રીતે સાધના કરનારે મનુષ્યએ પણ તેજસ્વી, ઇન્દ્રિયોથી અપરાજિત અને વિષયોથી લિપ્ત રહેવું જોઈએ. ચંદ્રમાની ગતિને તો જાણી શકાતી નથી, પરંતુ કાળના પ્રભાવથી તે ગતિમાં વધઘટ થતી રહે છે. વાસ્તવમાં તે નથી ઘટતો અને નથી વધતો. તેવી જ રીતે જન્મથી માંડીને મૃત્યુ સુધી, મૃત્યુથી માંડીને ફરી જન્મ સુધી જેટલી પણ અવસ્થાઓ બદલાય છે તે બધી શરીરની જ અવસ્થાઓ છે. આત્માને તેની સાથે કોઈ સંબંધ નથી. સૂર્ય પોતાના કિરણોથી પૃથ્વીનું જળ ખેંચે છે અને સમય આવે તેને વર્ષાવે છે. તેવી જ રીતે યોગી પુરુષ સમયને અનુરૂપ વિષયોને ગ્રહણ કરે છે અને તેનો ત્યાગ કરે છે, પરંતુ સૂર્યની જેમ તો આસક્ત થતા નથી. અજગર પાસેથી હું એ શીખ્યો કે સાધકે પ્રત્યક્ષ સ્થિતિમાં સંતુષ્ટ રહેવું જોઈએ. સમુદ્ર પાસેથી હું એ શીખ્યો કે પ્રાપ્તિમાં પ્રફુલ્લિત ન થવું જોઈએ અને અપ્રાપ્તિમાં ખીન ન થવું જોઈએ. પતંગિયો દીપક પર મોહિત થઈને તેની જ્યોતમાં કૂદીને ભસ્મ થઈ જાય છે, તેવી જ રીતે ઇન્દ્રિય ભોગમાં મોહિત પુરુષ તે જ વિષયમાં નિમગ્ન સ્વયંને ભ્રષ્ટ કરી નાખે છે. બમરો નાનો મોટા પુષ્પોમાંથી તેનો સાર ભાગે ગ્રહણ કરે છે. તેવી જ રીતે હે રાજન, બુદ્ધિમાન પુરુષે નાના મોટા તમામ શાસ્ત્રોમાંથી તેનો સાર ગ્રહણ કરવો જોઈએ. હાથી પાસેથી હું એ શીખ્યો કે તે લાકડાની આથણીમાં મોંમાં ફસાઈને શિકારીઓની કેદમાં પહોંચી જાય છે.
એટલા માટે મોહ લાકડાની મૂર્તિ પ્રત્યે પણ ન કરવો જોઈએ. હે રાજન, આ ક્રમમાં કબૂતર પક્ષીએ મને શીખવ્યું કે નાણાંનો લોભ તેને પારકીની જાળમાં ફસાવી દે છે, એટલા માટે લોભથી બચવું જોઈએ. મધમાખી પાસેથી મેં એ શિક્ષણ લીધું કે જેવી રીતે તેના દ્વારા સંચિત મધનો ભોગ બીજા લોકો કરે છે, તેવી જ રીતે લોભી મનુષ્ય દ્વારા સંચિત ધન કોઈ બીજું જ ભોગવે છે. અને પોતાના સર્વેન્દ્રિયના વિષયોમાં આસક્ત થઈને પોતાના પ્રાણ ગુમાવી દે છે, તેવી જ રીતે સાધકની કોઈ એક ઇન્દ્રિયોમાં આસક્તિ તેના પતનનું કારણ બને છે. જેવી રીતે માછલી કાંટામાં ફસાયેલા ફ્રાંસના ટુકડાના લોભમાં પોતાના પ્રાણ ગુમાવી દે છે, તેવી જ રીતે સાધનો લોભી મનુષ્ય પણ પોતાની જીભને વશ થઈને માર્યો જાય છે. હે રાજન, વિદેહનગરીમાં રહેલી પિગરા વેશ્યા પાસેથી પણ મને જ્ઞાન મળ્યું. તેના મનમાં ધનની અત્યંત કામના હતી. તે સદાય વિચાર્યા કરતી હતી કે કોઈ ધનવાન પુરુષ આવીને તેનું સઘળું ધન તેને આપી જશે. એક રાત્રે તે બધો જ સમય રાહ જોઈને ઊભી રહી. વિલંબ થઈ જવાને કારણે ભૂખ અને થાકને લીધે તેની હાલત ખરાબ થઈ ગઈ. કોઈ પુરુષનું આગમન ન થવાથી તેને ભારે નિરાશ થઈ. આ નિરાશાને કારણે તેને વૈરાગ્ય આવી ગયું. તેની પાસેથી હું એ શીખ્યો કે બીજા પર આશા રાખીને તેમના પર નિર્ભય રહેવામાં સૌથી મોટું દુઃખ છે. એટલા માટે બીજા પર કોઈ આશા ન રાખીને પોતાના પ્રયત્નો પર નિર્ભર રહેવામાં સૌથી મોટું સુખ છે. તે રાતથી પિંગલાએ પણ બીજા પર આશા રાખવાનું છોડી દીધું અને સુખની નિંદર માણવા લાગી. એકવાર કુવારી કન્યાના ઘેરે તેનું વર્ણન કરવા માટે વર અને તેના કેટલાક પરિજનો ગયા. અયોગવંશ એ દિવસે ઘરે તે એકલી જ હતી, એટલે અતિથિ સત્કારથી સગળી જવાબદારી તેના પર આવી ગઈ. તેઓને ભોજન કરાવવા માટે તે ઘરમાં એકાંતમાં અનાજ ખાંડવા લાગી. અનાજ ખાંડતી વખતે તેના હાથથી બંગડીઓ નળકી રહી હતી. તેનાથી તેને શરમ આવી. એણે એક એક કરીને બધી બંગડીઓ ઉતારી દીધી. બંને હાથમાં ફક્ત એક એક બંગડી જ રાખી. મેં તેની પાસેથી એ શિક્ષણ લીધું કે સાધકના ચિત્તમાં જ્યારે ઘણી બધી વૃત્તિઓ હોય તો ત્યાં પણ આવી રીતે કોલાહલ ઉત્પન્ન થતો રહે છે. એટલા માટે સાધકે પોતાના ચિત્તમાં બસ એક જ ધ્યેયનું અવલંબન લેવું જોઈએ. એક માણ ચલાવનાર પોતાના કાર્યમાં એટલો તન્મય થઈ ગયો હતો કે તેની પાસેથી જ રાજાની સવારી નીકળી, પણ તેને એની ખબર જ ન પડી કે કારણ કે તે પોતાના કાર્યમાં પૂરેપૂરો તન્મન હતો. તેની પાસેથી મેં એ શિક્ષણ મેળવ્યું કે સાધકે પણ પોતાના ધ્યેયના ધ્યાનમાં નિરંતર થતા પૂર્ણત્વ તલીન રહેવું જોઈએ. આમ થવાથી સંસારમાં થતી ઉથલ પાથલ તેને વિચલિત કરી શકતી નથી. એકવાર ટીટોળી પોતાની ચાસમાં માંસનો ટુકડો લઈને બેઠી હતી. એ માંસનો ટુકડો છીનવી લેવા માટે બીજા પક્ષીઓએ તેને ચાંચ મારવાનું શરૂ કરી દીધું. જ્યારે ટીટોળીએ પોતાની ચાંચમાં દબાવેલા માંસના ટુકડાને ફેંકી દીધો તો તે કષ્ટમાંથી મુક્ત થઈ ગઈ. અનાવશ્યક સંગ્રહ જ બીજાઓના મનમાં ઈર્ષા ઉત્પન્ન કરે છે અને પોતાના જ આ ઈષ્ટાને કારણે તેઓ નષ્ટ પહોંચાડવા લાગે છે. એ પક્ષી પાસેથી મેં એ શિક્ષણ લીધું કે અનાવશ્યક સંગ્રહ ક્યારેય ન કરવો જોઈએ. તે હંમેશા દુઃખીનું કારણ બને છે. સાપે મને એ શીખવ્યું કે સાધુ કે સાધકે મઠ કે મંડળીઓ બનાવવાના ચક્કરમાં ન પડવું જોઈએ. કરોડિયા પાસેથી મેં પરમાત્માની વિશ્વરચનાનું રહસ્ય જાણ્યું. કરોડિયાની જેમ જ પરમાત્મા પણ કોઈ સહાયક વિના પોતાની માયાથી
આ વિશ્વ બ્રહ્માની આ જાળને રચે છે, પછી પોતે જીવ રૂપે તેમાં વિહાર કરે છે, પછીથી પોતે જ તેને પોતામાં લીન કરી લે છે. બમણી કોઈ કીડાને પકડીને પોતાને રહેવાની જગ્યાએ તેને બંધ કરી દે છે. કીડો તેનું જ ચિંતન કરતા કરતા તૃપ્ત થઈ જાય છે. તેવી જ રીતે સાધકે પણ પરમાત્માનું ચિંતન કરતા કરતા પરમાત્માના રૂપમાં સ્વયંને પરિવર્તિત કરી લેવા જોઈએ. વિવેક અને વૈરાગ્યનું શિક્ષણ આપતું રહેવાને કારણે આપણે આ શરીર પણ ગુરુ છે. જો કે આ શરીર અનિત્ય છે તો પણ તેનાથી પરમ પુરુષાર્થનો લાભ થઈ શકે છે. આ બધી શીખ આપનારાઓમાં બાળક પણ મહત્વનું રહ્યું. તેણે મને નિર્દોષ, નિષ્કલુષ અને નિર્લેપ થવાનું શીખવ્યું. શ્રીમદ ભાગવત પુરાણના એકાદશ સંગમમાં દત્તાત્રેયના આ 24 ગુરુઓની કથાનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. આ આખ્યાનનું પ્રતિપાદમર્મ રહસ્ય એ છે કે મનુષ્ય જો જ્ઞાન મેળવવા ઈચ્છે તો તેના માટે આવશ્યક કેવળ ત્રિવ્ય લગન અને પરિકૃષ્ટ અંતકરણની છે. આમ થવાથી પ્રકૃતિના પ્રત્યક્ષ ક્રમ, ઘટનાક્રમ કંઈક ને કંઈક શિખામણ આપતો રહે છે. જીવનમાં જાગૃત થવું, ગ્રહણશીલ થવું એ જ્ઞાન પ્રાપ્તિનો સહજ ઉપાય છે. આ સંદર્ભમાં પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય કહેતા હતા કે જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે કેવળ ગુરુ દીક્ષા લેવાથી કામ ચાલતું નથી, તેના માટે શિષ્યમાં પણ વિચારવાનું, સમજવાનું અને નિરંતર શીખતા રહેવાનું સામર્થ્ય હોવું જોઈએ. આમ થવાથી ચારે બાજુ બનતી રહેતી નાની મોટી ઘટનાઓ કંઈક ને કંઈક જ્ઞાન આપતી રહે છે. શિષ્ય અને સાધક જો પોતાના દ્રષ્ટિને સૂક્ષ્મ અને ગ્રાહ્ય બનાવે તો તેની ચારે બાજુ બ્રહ્મ વિદ્યાનું વિશ્વવિદ્યાલય ખુલ્લું પડેલું છે. પ્રકૃતિએ પોતાના પ્રિય સંતાનો માટે પોતાના જ આંગણામાં બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન મંદિર ખોલી રાખ્યું છે. આથી આ ગુરુ પૂર્ણિમાના અવસરે આ પ્રગટ સત્યની અનુભૂતિ કરીને નવીન જ્ઞાન દીક્ષા મેળવીને બ્રહ્મ વિદ્યાના પાઠ શીખવા માટે તત્પર રહેવું જોઈએ. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ગાયત્રી પરિવાર જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ ક્રાંતિકારી વિચારો આપની સમક્ષ રજૂ કર્યા તે જીવનમાં ઉપયોગી થશે અને જીવનને સાર્થક બનાવવા માટે જે ગુરુદેવે રચેલ યુગ ક્રાંતિ સાહિત્ય વસાવો અને ઘરે તેમની જ્ઞાન મંદિરની સ્થાપના કરો અને આપણા જીવનને ધન્ય બનાવવા માટે અને પરમ પૂજ્ય ગુરુદેવનું જે સપનું હતું કે ધરતી પર સ્વર્ગનું વાતાવરણ ઊભું થાય તે માટે આપણે પરમ ગુરુદેવના સપનાને સાકાર કરવા માટે આપણે સહભાગી થાય એવી આપણે પ્રાર્થના કરીએ છીએ.